વંદે માતરમ બાળ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણો વિષય છે અંગ્રેજી, પણ સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? પ્રાર્થના. તો ચાલો બંને હાથ જોડી દો અને આંખો બંધ કરી દો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્ય વિદુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયા ચાલો બાળ મિત્રો, આજે આપણો વિષય કયો છે? અંગ્રેજી. તો તમને બધાને ખ્યાલ જ છે કે અંગ્રેજીમાં કેટલી લીટીમાં લખવાનું હોય છે? ત્રણ લીટીમાં, હે ને? અને બીજી એબીસીડી બંને લીટીને અડીને પણ થાય છે, અને અમુક અક્ષરો ત્રણ લીટીમાં પણ થાય છે. એ તમારે વ્યવસ્થિત રીતે લખવાના છે, અને બંનેને બીજી એબીસીડી મોઢે કરવાની છે. તો ચાલો આજે આપણે ચોપડીમાં અને નોટમાં બંનેમાં જોઈશું. બાળ મિત્રો, આજે આપણે હવે અંગ્રેજીમાં પુનરાવર્તન કરીશું. એ પુનરાવર્તન કયું રહેશે? સ્પેલિંગનું. દરેક વાહનોના, પક્ષીઓના અને પ્રાણીઓના નામ તમારે મોઢે કરવાના છે. એ તમારે આવશે અને એના તમારે સ્પેલિંગ મોઢે કરવાના રહેશે. તો ચાલો આપણે ફરી એકવાર આજે સ્પેલિંગ કરીશું, વાહનોના સ્પેલિંગ કરીશું આજે આપણે ફરી એકવાર. ચાલો, આ શું કયું ચિત્ર છે? કારનું. તો લખવાનું સી એ આર, કાર. કાર એટલે મોટર કાર. આ કયું ચિત્ર છે? બસ. તો એનો સ્પેલિંગ શું રહેશે? બી યુ એસ. બસ એટલે બસ. બસનો સ્પેલિંગ શું રહેશે બાળ મિત્રો? બી યુ એસ, બસ. બસ એટલે બસ, બરાબર ને? હવે આ કયું ચિત્ર છે? વેન. તો વી એ એન, વેન એટલે વેન. આગળ જોઈશું આપણે. શેનું ચિત્ર છે? જીપનું. તો જીપનું સ્પેલિંગ શું થશે? જી ડબલ ઈ પી, જીપ એટલે જીપ. આ શેનું ચિત્ર છે? બોટ. તો બી ઓ એ ટી, બોટ એટલે બોટ, હોડી. આ શેનું ચિત્ર છે? સીપ. તો એનો સ્પેલિંગ શું થશે? એસ એચ આઈ પી, સીપ એટલે વહાણ. એસ એચ આઈ પી, સીપ એટલે વહાણ, બરાબર ને? આગળ જોઈશું આપણે. આ શેનું ચિત્ર છે? ટાંગા. આપણે ઘોડાગાડી પણ કહીએ ને એને, હા? તો એનો સ્પેલિંગ શું થશે? ટી ઓ એન જી એ, ટાંગા એટલે ઘોડાગાડી. ટી ઓ એન જી એ, ટાંગા એટલે ઘોડાગાડી. શું છે? ટ્રક. તો એનો સ્પેલિંગ શું થશે? ટી આર યુ સી કે, ટી આર યુ સી કે, ટ્રક એટલે ટ્રક. ટ્રેન. ટ્રેન એટલે આગગાડી. તો એનો સ્પેલિંગ શું થશે? ટી આર એ આઈ એન, ટી આર એ આઈ એન. ટ્રેન એટલે આગગાડી, બરાબર ને? આગળના સ્પેલિંગ જોઈશું આપણે. આ શેનું ચિત્ર છે? સાયકલનું. શેનું છે? સાયકલનું ચિત્ર છે. તો એનો સ્પેલિંગ શું થશે? બી આઈ સી વાય સી એલ ઈ, બી આઈ સી વાય સી એલ ઈ, બાઇસિકલ એટલે સાયકલ. આ શું છે? સ્કૂટર. તો એનો સ્પેલિંગ શું થશે? એસ સી ડબલ ઓ ટી ઈ આર, એસ સી ડબલ ઓ ટી ઈ આર. તમે પણ મારી સાથે સાથે સ્પેલિંગ બોલતા શીખવાનું છે તમારે પણ, બધાએ જ, બરાબર ને? તો એનો સ્પેલિંગ શું થશે? એસ સી ડબલ ઓ ટી ઈ આર, સ્કૂટર એટલે સ્કૂટર. આ શું છે? રિક્ષા. તો રિક્ષાનો સ્પેલિંગ થોડોક મોટો છે પણ આપણે શીખીશું. આર આઈ સી કે, આર આઈ સી કે એસ એચ એ ડબલ્યુ, આર આઈ સી કે એસ એચ એ ડબલ્યુ. બોલજો જોઈએ, આર આઈ સી કે એસ એચ સી ડબલ્યુ. આવી રીતે તમારે ટુકડા ટુકડા કરીને સ્પેલિંગ મોઢે કરવાના રહેશે, બરાબર ને? આ શું છે? વિમાન. વિમાન એટલે એરોપ્લેન. તો અહીંયા લખેલું છે એનો સ્પેલિંગ એ આઈ આર
पी एल ए एन ई, ए आई आर पी एल ए एन ई, ए आर आई पी एल ए एन ई एरोप्लेन। अहीं हेलिकॉप्टर, हेलिकॉप्टर नो स्पेलिंग एच ई एल आई सी ओ पी टी ई आर, एच ई एल आई सी ओ पी टी ई आर हेलिकॉप्टर। बराबर ने? અહીંયા આપણે આ વાહનોના નામ આપણે એના સ્પેલિંગ શીખ્યા, હવે આપણે આગળનું પેજ જોઈશું, આગળના સ્પેલિંગ શીખી, હવે આપણે એલિમેન્ટ્સના સ્પેલિંગ શીખીશું, એટલે એલિમેન્ટ્સ એટલે પ્રાણીઓ, બરાબર ને? કેટનો સ્પેલિંગ તો બધાને આવડે, સી એ ટી કેટ એટલે બિલાડી, ડોગનો પણ બધાને આવે, આપણે ડી ઓ જી ડોગ એટલે કૂતરો, રેટનો પણ બધાને આવડે, આર એ ટી રેટ એટલે ઉંદર, પછી અહીંયા કાવનો પણ બધાને આવડે, સી ઓ ડબલ્યુ કાવ એટલે ગાય, ફોક્સનો પણ આવડે, સી ઓ એક્સ ફોક્સ એટલે શિયાળ, પિગનો પણ આવડે, પી આઈ જી પિગ એટલે ભૂંડ। સેલા સેલા છે ને પ્રાણીઓના સ્પેલિંગ, ગોટ જી ઓ એ ટી ગોટ એટલે બકરી, જી ઓ એ ટી ગોટ એટલે બકરી, ડી ઈ ઈ આર ડિયર એટલે હરણ, ડી ઈ ઈ આર ડિયર એટલે હરણ, એલ આઈ ઓ એન લાયન એટલે સિંહ, એલ આઈ ઓ એન લાયન એટલે સિંહ, બી ઈ એ આર બેર એટલે રીચ, બી ઈ એ આર બેર એટલે રીચ, એચ એચ ઓ આર એસ ઈ હોર્સ એટલે ઘોડો, એચ ઓ આર એસ ઈ હોર્સ એટલે ઘોડો, એચ ઈ એચ એસ એસ એચ ડબલ ઈ પી એસ એચ ડબલ ઈ પી સીપ એટલે ઘેટું। આ તો એમાં થયા પ્રાણીઓના, પ્રાણીઓના આપણે સ્પેલિંગ સહેલા છે એટલે આપણે એને વધારો સમય આપવાનો નથી, જે અઘરા સ્પેલિંગ છે એને આપણે વધારે સમય આપીને મોઢે કરવાના રહેશે, બરાબર ને? તો ચાલો આપણે આગળનું પેજ જોઈશું, અહીંયા પણ પ્રાણીઓના જ છે બાળમિત્રો સ્પેલિંગ, બરાબર? અહીંયા કોણ છે? ઊંટ, સી એ એમ ઈ એલ કેમલ એટલે ઊંટ, સી એ એમ ઈ એલ કેમલ એટલે ઊંટ, ટી આઈ જી ઈ આર ટાઈગર એટલે વાઘ, ટી આઈ જી ઈ આઈ આર ટાઈગર એટલે વાઘ, આર એ ડબલ બી આઈ ટી આર એ ડબલ બી આઈ ટી રેબિટ એટલે સસલું, આર એ ડબલ બી આઈ ટી રેબિટ એટલે સસલું, ઝેડ ઈ બી આર એ ઝેડ ઈ બી આર એ ઝીબ્રા એટલે ઝીબ્રા, ઝેડ ઈ બી આર એ ઝીબ્રા એટલે ઝીબ્રા, એમ ઓ એન કે ઈ વાય મંકી એટલે વાંદરો, એમ ઓ એન કે ઈ વાય મંકી એટલે વાંદરો, ડી ઓ એન કે ઈ વાય ડોંકી એટલે ઘડેરો। જુઓ બાળમિત્રો, અહીંયા ડી અને અહીંયા એમનો જ ફરક છે મંકી અને ડોંકીના સ્પેલિંગમાં, જોયું તમે? આખો સ્પેલિંગ પાછળનો સેમ ટુ સેમ જ છે, ફક્ત ને ફક્ત એક જ અક્ષરનો ફરક છે મંકી અને ડોંકીના સ્પેલિંગમાં, મંકીના સ્પેલિંગમાં એમ આવે ને ડોંકીના સ્પેલિંગમાં ડી આવશે, એટલે એમ ઓ એન કે ઈ વાય મંકી એટલે વાંદરો, ડી ઓ એન કે ઈ વાય ડોંકી એટલે ગધેડો, બરાબર ને? ખ્યાલ આવે છે ને બધાને? ચલો આગળ જોઈશું, બફેલો, ભેંસ બી યુ ડબલ એફ એ એલ ઓ, બી યુ ડબલ એફ એ એલ ઓ ભેંસ એટલે બફેલો, એલિફન્ટ એટલે હાથી, એલ ઈ ઈ એલ ઈ ઈ ઈ એલ ઈ પી એચ એ એન ટી, ઈ એલ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ એટલે હાથી, જી આઈ આર એ ડબલ એફ ઈ જીરાફ એટલે જીરાફ, જી આઈ આર એ ડબલ એફ ઈ જીરાફ એટલે જીરાફ, એસ ક્યુ યુ આઈ ડબલ આર ઈ એલ સ્પીરલ એટલે ખિસકોલી, એસ ક્યુ યુ આઈ ડબલ આર ઈ એલ સ્પેરિલ એટલે ખિસકોલી। ચલો હવે આગળના સ્પેલિંગ જોઈશું, હવે આપણે પક્ષીઓના સ્પેલિંગ શીખીશું, પક્ષીઓનો તો આવડે ને બધાને, હા? એચ ઈ એન હેન એટલે
એટલે મરઘી ઓ ડબલ્યુ એલ આઉલ એટલે કુવળ સી ઓ સી કે કોક એટલે કુકડો સી ઓ સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો ડી યુ સી કે ડક એટલે બતક એસ ડબલ્યુ એ એન સ્વાન એટલે હંસ ડી ઓ વી ઈ ડવ એટલે કબૂતર પી એ ડબલ આર ઓ ટી પેરોટ એટલે પોપટ એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ સ્પેરો એટલે ચકલી પી ઈ એ સી ઓ સી કે પીકોક એટલે મોર ઈ એ જી એલ ઈ ઈગલ એટલે ગરુડ અને એસ ટી ઓ આર કે સ્ટાર્ક એટલે બગલું. આવી રીતે તમે દરેકને સ્પેલિંગ મોઢે કરવાના છે. ચાલો એક હજી આ પાનું જોઈ લઈશું. આપણે અહીંયા જુઓ, તમારો આ નવો પ્રશ્ન આવશે. ચિત્રો જોઈ પ્રાણીઓનું નામ વાંચો અને સાચા સ્પેલિંગવાળા બોક્સમાં રંગ પૂરો. તમારે રંગ પૂરવાનો છે પણ સ્પેલિંગ દેખાવો જોઈએ એ રીતે. જો અહીંયા સ્પેલિંગ પણ દેખાય છે અને રંગ પણ પૂરેલો છે. પેપરમાં તમારે આ પ્રશ્ન આવે તો એવું નહીં કરવાનું કે તમારે પેપરમાં રંગ પૂરો એટલે નીચેની ખાલી જગ્યા દેખાય નહીં, એવું કરવાનું નથી. નીચેની ખાલી જગ્યા દેખાવી જોઈએ, નીચેનો સ્પેલિંગ દેખાવો જોઈએ. જો આ મંકી છે તો મંકીના સ્પેલિંગમાં સાચું કરવાનું છે. કેમલ છે તો કેમલનામાં રંગ પૂરવાનો છે. હોર્સ છે તો હોર્સમાં રંગ પૂરવાનો છે. ડોંકી છે તો ડોંકીમાં રંગ પૂરવાનો છે. સીપ છે તો સીપમાં રંગ પૂરવાનો છે. રેબિટ છે તો રેબિટમાં રંગ પૂરવાનો છે. ટાઈગર છે તો ટાઈગરમાં રંગ પૂરવાનો છે. એલિફન્ટ છે તો એલિફન્ટમાં રંગ પૂરવાનો છે. બફેલો છે તો બફેલામાં રંગ પૂરવાનો છે. અને સ્પિરલ છે તો સ્પિરલમાં રંગ પૂરવાનો છે. બરોબર ને? કેટ છે તો કેટમાં રંગ પૂરવાનો છે. સ્પિરલ છે તો સ્પિરલમાં રંગ પૂરવાનો છે. બફેલો છે તો બફેલામાં. લાયન છે તો લાયનમાં રંગ પૂરવાનો રહેશે. પણ રંગ એ રીતે પૂરવાનો કે તમારે સ્પેલિંગ દેખાય. મને આ સ્પેલિંગ દેખાવો જોઈએ એ રીતે રંગ પૂરવાનો રહેશે. એ સ્પેલિંગ ઢંકાઈ જવો જોઈએ નહીં. ટીચરને દેખાશે તો ટીચર સાચું ને ખરું કરશે ને ખોટું કરશે ને. હા, આવી રીતે રંગ પૂરવાનો રહેશે. ખ્યાલ આવ્યો? હા, જો બધા સ્પેલિંગ છપાયેલા અંતાઈ ગયેલા હશે ને દેખાશે મને સ્પેલિંગ એ ખોટું પડશે. ધ્યાન રહે હે ને? તો ચાલો હવે તમે પરીક્ષાની તૈયારી સારી રીતે કરતા રહેજો. અને આપણે મૌખિક પરીક્ષામાં તમારે અહીંયા આવવાનું રહેશે, લાઇન પ્રમાણે બેસવાનું રહેશે. જે સમય આપેલો છે એ સમયે જ તમારે આવવાનું રહેશે. ચોપડાઓ સાથે લાવવાના રહેશે અને વિષય પ્રમાણે તમારે મૌખિક પરીક્ષા આપવાની રહેશે. ગાલા સ્વાધ્યાય પોથી લાવવાની રહેશે દરેકની. ખ્યાલ આવ્યો? હિન્દીની એક જ ચોપડી છે આપણે તો એ લઈ આવવાની, અંગ્રેજીની એક છે તો એ લઈ આવવાની, ગણિતની ગાલા છે તો ગાલા લઈ આવવાની, કલ્લોલની ગાલા છે તો ગાલા લઈને આવવાની રહેશે. એટલે તમારી ચાર ચોપડીઓ થઈ ગઈ. બરોબર ને? અને નોટ છે, નોટ પણ લઈને આવવાનું રહેશે. સવાલના જવાબ આપવાના છે એટલે તમારે મોઢે કરવાનું રહેશે. ખ્યાલ આવ્યો? અને પરીક્ષામાં આવો તો જે સમય લખેલો છે એ સમયે જ આવવાનું રહેશે. બીજી વાર પરીક્ષા લેવામાં આવશે નહીં, એનું ખાસ ધ્યાન રહે દરેકને. ચાલો બાળમિત્રો આવજો.